સંભળાય છે કે નહીં સંભળા ખાલી મને એકવાર કન્ફર્મેશન આપી દો કે આપણે સ્ટાર્ટ કરીએ ખાસ બધા દિવસ પછી આપણે લેટેસ્ટ એજ્યુકેશનલ અપડેટ લઈને આવેલા છે તમને બી બધી જાણવાની ઈચ્છા હશે બરાબર આ વીકની અંદર ઘણા બધા ટવેલ્થ બોર્ડ માટેની બી અમુક અપડેટ છે નેશનલ લેવલની બી અત્યારની બી સાથે સાથે જે લોકો યુનિવર્સિટીમાં છે એમાં બી એક લેટેસ્ટ અપડેટ આવેલી છે કે જે હમણાં જ આપણા મુખ્યમંત્રી જાહેરાત કરી છે દસમા ધોરણ માટેની બી આગળની પ્રક્રિયાઓ જે કમિટી બનવાની છે કે રીતની બનશે રિઝલ્ટ તમને આપશે કે નહીં આપે એની તમામ ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ આ સેશન્સની અંદર કરવાના છે બરાબર તો મેઇન આપણો જે મુદ્દો છે એક તો લેટેસ્ટ એજ્યુકેશનલ અપડેટ સાથે સાથે તમારી બોર્ડની પરીક્ષા ટ્વેલ્થ માટેની એક જોરદાર લોજિક બી હું તમને આજે આપવાનો છું બરાબર યુનિવર્સિટીવાળાને માસ પ્રમોશન મળ્યું પછી ધોરણ દસ રિઝલ્ટ કેવું આપશે એટલે આપણે ક્યુએનએ લઈશું રેડી હોય તો એક સેલ્યુટ દ્વારા મને જણાવી દો બરાબર હજુ બધા સ્ટુડન્ટ આવ્યા નહી બે હજાર એકસો ને લાયક છે જાહેરાત કરી નહીં તમે મને કહેજો ત્યાં થયા ઓકે રાધે રાધે બોલો ચાલુ કરો ઓકે સેલ્યુટ તમારા આવી ગયા છે પણ નાઇન એટી અગિયારસો એકોતેર થઈ ગયા ચલો સરસ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ ખાલી દસથી બાર મિનિટ મને સાંભળજો ટોટલ સાત અપડેટ મારે તમને આપવાની છે સાતથી આઠ અપડેટ છે જે તમારી માટે જાણવી જરૂરી છે જો તમે બારમામાં છો કે દસમામાં છો તો તમને એ ઘણી બધી ઉપયોગી થશે ચલો એમાંની સૌથી પહેલી છે એક જનરલ અપડેટ છે એની અંદર એવું કીધું કે ભાઈ કોરોના કાળમાં સંચાલકોની ધીરજ ખૂટી રાજ્યમાં બે હજાર શાળા વેચાણ અને વહીવટ સોંપવા માટે તૈયાર છે સંચાલક મંડળ બે હજાર જેટલી આપણા ગુજરાતમાં શાળાઓના સંચાલક મંડળ એવું કહે છે ભાઈ અમે હવે આ ફી નથી આવતી પરિસ્થિતિને સહન નથી કરી શકતા તો કાં તો બીજા સંચાલક મંડળને સોંપે છે કાં તો પછી એ લોકો વેચી દેવાનું

દીપક ગુરુના કહેવા પ્રમાણે રાજ્યમાં અંદાજે બે હજારથી બી વધારે શાળાઓ એવી છે કે હાલની સ્થિતિમાં વેચાણ માટે એ વહીવટ સોંપવા તૈયાર છે બરાબર એમાંની અમુક શાળાઓ અમદાવાદમાં પાંત્રીસ જેટલી છે રાજકોટમાં સિત્તેર જેટલી સુરતમાં સોથી વધારે વડોદરામાં ત્રીસ જેટલી શાળાઓને આની અંદર સમાવેશ થાય છે આગળ તમે એડમિશન લો દસમા પછી ધ્યાન રાખજો કે તમે પછી એડમિશન લો ને સ્કૂલ બંધ ના થઈ જાય બરાબર પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેવાના હોય તો બધી થોડુંક બેકવર્ડ એનું ચેક કરજો પછી તમે આગળ નિર્ણય લેજો કેમ કે અત્યારે ગુજરાતની અંદર શાળાઓની આ સ્થિતિ પહોંચી છે ક્લાસીસવાળાના તો અમુકના ઘણા બધાને તકલીફ પડી રહી છે એ બધા બંધ થઈ રહ્યા છે બરાબર તો આગળ એડમિશન તમે લો એ પહેલાં એકવાર વિચારજો કે તમે ફી ભર્યા પછી બીજા દાડે એવું જાહેરાત આવે કે આ બંધ થઈ ગયું બરાબર તો તમારા પૈસા બી જાય અને ભણવા બી ના મળે ચેક કરજો બીજું અપડેટ નંબર બે છે એ બધાએ જાણવા માટેની છે કે ગુજરાતમાં મ્યુકર માઇકો નામની જે બીમારી છે અગિયારસો તેસઠના કેસ નોંધાયા અને એકસઠ લોકોના મોત થયા અને અત્યાર સુધી અમુક રાજ્યોએ એને મહામારી જાહેર કરી છે એમાંનું એમએસપી એડિટર સર ટેન્થ રિપીટરનું શું થશે પ્લીઝ કંઈક કરો આ તમારી માટે બી હું વાતચીત કરું છું બરાબર કોઈ હમણાં સુપરચેટ ના આપતા આપણે આ ભયની સુપરચેટનો જે ક્વેશ્ચન છે એ બી હું તમને છેલ્લે જણાવું છું બરાબર ટીપિટરની સાથે બી દિવાલીપુરા યુથ છે ટ્વેલ્થ વાળા પાસે પણ છે પણ પહેલા મને જે જણાવું છે જણાવી લેવા દો અત્યાર સુધીમાં કયા રાજ્યોમાં મહામારી જાહેર કરી તો ગુજરાત રાજસ્થાન પંજાબ તેલંગાણા તમિલનાડુ ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ આ રાજ્યો એને મહામારી જાહેર કરી દીધી છે બરાબર તો આ બી એક સ્પ્રેડ થઈ રહ્યો છે એ આમાં નહીં ગુજરાતમાંથી શરૂઆત થઈ છે એક નવી મહામારીનું અત્યારે ગુજરાત અને અન્ય રાજ્યો સામનો કરી રહ્યા છે નેક્સ્ટ બીજી એક અપડેટ આવી છે કે સાત જૂનથી તમારું નવું સત્ર ચાલુ થવાનું છે તો એસએસસી પરિણામની ફોર્મ્યુલા પણ હજુ બાકી છે હજુ સુધી એ લોકોએ જાહેર નથી કર્યું કે કયા બેઝિસ પર રિઝલ્ટ બનાવવું વિદ્યાર્થીઓને માર્કશીટ આપવી કે ના આપવી દસમાં માસ પ્રમોશન તો આપ્યું પણ અગિયારમાંના પ્રવેશ અંગે હજુ કોઈ ગાઈડલાઈન નક્કી જ નથી કરેલી કયા બેઝિસ પર એડમિશન આપવાનું છે કઈ સ્કૂલમાં કેટલા વર્ગો હશે તેની માટેની અત્યારે ખાલી સ્કૂલોને ફાઇલો તૈયાર કરી અને શિક્ષણ વિભાગને મોકલવા માટેની જાહેરાત આપી છે કે ભાઈ તમારે કેટલા વર્ગ તમે વધારી શકો છો પરિણામ અને પ્રવેશની ગાઈડલાઇન કમિટી એક બનશે પછી એ લોકો જાહેરાત કરશે તો ડિપ્લોમા કોઈને એડમિશન લેવું હોય સાયન્સમાં જવું છે કોલે કોમર્સમાં જવું છે કઈ સ્કૂલમાં કેટલા વેકેન્સી હશે એ બધી જાહેરાત ટૂંક સમયમાં કરશે માસ પ્રમોશન દસમા મળે ને તો આપી દીધું પણ હજુ બી આ ગાઈડલાઇન વિશે હજુ કોઈ પ્રોપર ફોર્મ્યુલા બની નથી કયા બેઝિસ પર રિઝલ્ટ બનશે એની બી નથી પણ હું તમને કહી દઉં છું કે કયા બેઝિસ પર આ લોકો રિઝલ્ટ બનાવશે બરાબર આગળ તમે છેક સુધી જોડાયેલા રહેજો અપડેટ નંબર ત્રણ થઈ ગઈ અપડેટ નંબર ચારમાં એ પહેલાં આપણે વાત કરી લઈએ કે જે લોકો દસમા ધોરણમાં છે અને જો તમે સાયન્સ લેવાના હોય કે કોમર્સ લેવાના હોય તો તમારી માટે ગુજરાતમાં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે સંકલ્પ એપનું બરાબર તમે કોઈ બી જગ્યાએ ક્લાસીસમાં જઈ અને પચાસ હજાર ત્રીસ હજાર વીસ હજાર એક સબ્જેક્ટના ભરો એના કરતાં બેટર છે કે ફક્ત બે હજાર નવસો નવ્વાણુંમાં તમને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી જેવા સબ્જેક્ટ તમને મળી જશે એટલે એકસો નવસો પર સબ્જેક્ટ તમારો થઈ જશે સંતત ધ લર્નિંગ એપ્લિકેશન પર અને ગુજરાતના બેસ્ટ ટીચર પાસે તમને શીખવા મળશે એ તમારો બેનિફિટ થશે તો નીચે ઇન્કવાયરી ફોર્મ છે એમાં નીટ અને જે ડબલ ઇની બી સેશન્સ અરેન્જ થાય છે તો તમે ત્યાં બી જોડાઈ શકો અને બીજું કે દર પંદર દિવસે મારી સાથે તમને ઝૂમ મીટિંગનો એક બેનિફિટ મળશે બરાબર તમે મને ડાયરેક્ટલી ક્વેશ્ચન કરી શકશો આખા વર્ષ દરમિયાન તો આ બી એક તમને ફાયદો થશે તમે તમારા પેરેન્ટ્સની પરવાનગી લઈ અને નીચેનું ઇન્કવાયરી ફોર્મ જનરેટ કરી શકો છો અમારા એક્ઝિક્યુટિવ તમને કોલ કરશે ડેમો લેક્ચર બતાવશે સારું લાગે તો જોડાઈ જવાનું બરાબર બાકી તો ક્લાસીસમાં હજાર રૂપિયા ભરવાના જ છે તમારે પણ આ એક ઓપ્શન છે તમારે ટ્યુશનની જરૂર નહીં પડે તમે ઘરે બેસા સારી રીતે ભણી શકશો બાકી ક્લાસીસની અંદર બી પૈસા લઈને બી તમને ભણાવશે તો ઓનલાઈન જ તો બેટર છે કે સંકલ્પ એપનો તમે ઉપયોગ કરો એવી અમારી બધાની ઈચ્છા છે અને જેને પેરેન્ટ્સ નથી એને તો સંકલ્પ ફ્રીમાં ભણાવવાનું છે જેને મમ્મી નથી પપ્પા નથી કાં તો મમ્મી પપ્પા બે નથી તો આ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટમાં સંકલ્પ આ વર્ષે ભણાવવાનું છે તો તમારા નજર નજરમાં આવો કોઈ વિદ્યાર્થી હોય તેને જરૂરથી સજેસ્ટ કરજો અપડેટ નંબર ફોરની આપણે વાત કરીએ તો આ એક અલગ પ્રકારની અપડેટ છે જે તમારે જાણવી જરૂરી છે કે ધ બોમ્બે હાઈકોર્ટ ઓન ધ થર્સ ડે કેમ ડાઉ હેવીલી ઓન ધ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ ફોર ઇઝ ડિસિઝન ટુ કેન્સલ ધ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફોર ધ ક્લાસ ટેન મહારાષ્ટ્રની અંદર દસમા ધોરણની જે પરીક્ષા કેન્સલ કરી એ કેન્સલેશન પર રાજ્ય સરકારને બોમ્બે હાઈકોર્ટે કીધું કે તમે આ શું કર્યું પરીક્ષા કેન્સલ નથી કરવાની એ લોકોને એવું કીધું તો એ લોકોને હવે ક્લેરિફિકેશન આપવું પડે છે જો હું તમને આખું એનું ડિસિઝન બતાવું એમને એવું કીધું કે ઇન ધ નેમ ઓફ ધ તમે મહામારીના નામ પર વી ધ કેરિયર એન્ડ ફ્યુચર ઓફ અવર ચિલ્ડ્રન તમે બાળકોનું ભવિષ્ય ન બગાડી શકો ધ ફ્રેમર્સ ઓફ ધ એજ્યુકેશન પોલિસી શુડ નો ધેટ ઇન ધ સ્ટેટ ધીસ ઇઝન્ટ એક્સેપ્ટેબલ એટ ઓલ અને એમને એવું કીધું છે કે તમે જે આ પોલિસી બનાવી છે એ પોલિસીના આધાર પર તમે વિદ્યાર્થીઓને ન્યાય કેવી રીતે આપશો એ લોકોમાં યુનિફોર્મિટી કેવી રીતે બનાવશો આવું કીધેલું છે તો આવું આપણા કોઈ નીકળે ના તો સારું છે બાકી હાઈકોર્ટ આપણા સરકારને બી આવું કહેશે દસમા વાળા પાછી પરીક્ષા માટે તૈયારીઓ કરવાની બરાબર તો મારી એક રિક્વેસ્ટ છે કદાચ ગુજરાતમાં કોઈ સાંભળી રહ્યા હોય કે ભાઈ આવું જે મહારાષ્ટ્રની અંદર આ ભાઈ જેને બી દાખલ કર્યું હશે પર્સનલ ઓપિનિયન જે બી હોય છે પણ રાજ્ય સરકારે ડિસિઝન લઈ લીધું છે તેને સ્વીકારો અને આગળ વધો બરાબર કેમ કે મહારાષ્ટ્રની અંદર આ સિચ્યુએશન આવી કે જે લોકોને પરીક્ષા આપી હતી એ લોકોએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો અને આ જસ્ટિસ એસ જે કાથાવાલા એન્ડ એસપી તાવડે એ બંનેએ આ ડિસિઝન આપ્યું છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટને ક્લેરિફિકેશન આપવા માટે કીધું કે ભાઈ તમે દસમા ધોરણની પરીક્ષા કેન્સલ કેમ કરી બરાબર તો આ રીતનું બી ચાલી રહ્યું છે તો તમારે નજરમાં આવી હોવું જોઈએ બરાબર આ લેટેસ્ટ અપડેટ છે અપડેટ નંબર ફોર નેક્સ્ટ છે અપડેટ નંબર 5 આપણા ગુજરાતની છે ભાઈ ધોરણ 10 ની પરીક્ષા રદ થઈ અમુક ફાયદા થયા ફાયદા કયા થાય એ આપણે જોઈએ અને પછી મુશ્કેલીઓ કઈ આવશે એ બી આપણે ચેક કરીએ પરીક્ષા રદ થવાથી સરકારના માથે લાખો વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસાડી કોરોનામાં પરીક્ષા લેવાનું જે ટેન્શન હતું સરકારનું એ દૂર થઈ ગયું વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણનો જે ડર હતો એ બી ગતો રહ્યો કોરોનાના ભય વચ્ચે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી નહીં અને વાલીઓને રાહત થઈ કેમ કે વાલીઓ બી ઘણા બધા ચિંતામાં હતા પરીક્ષામાં શિક્ષકો સ્કોડ અને પોલીસ સ્ટાફની જે નિમણૂક થતી હોય એને હવે કોરોનાની અંદર સિચ્યુએશનને કંટ્રોલ કરવામાં એ લોકો ઉપયોગ કરી શકશે પરીક્ષા રદ થવાથી જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્ર અને શિક્ષકોનો સરકાર કોરોનાની અન્ય કામગીરી તેમજ રસીકરણના સારી રીતે ઉપયોગ કરી શકશે તો આ એના ફાયદા થયા પરીક્ષા કેન્સલ કરીને પણ એની સામે અમુક ચેલેન્જીસ બી આવ્યા કયા કયા તો સ્કૂલોમાં ક્લાસ દીસ નેવું વિદ્યાર્થીની સંખ્યા નક્કી કરવી પડશે બરાબર પહેલાં સાહીઠની હતી હવે એ જ વસ્તુ નેવુંના આધાર પર કરવી પડશે

અગિયાર બાર સાયન્સનું જે પરિણામ છે એ નીચું આવી શકે છે કેમકે આઠમા ધોરણ સુધી દરેકને એવું લાગતું કે મારું બાળક હોંશિયાર છે મારો બાબો મારી બેબી બહુ જ હોંશિયાર છે બરાબર ને એના બેસિસ પર જો એને સાયન્સ અપાવશે પોતાનો નવમાં બે દસમાનો બેઝ કદાચ એનો પાકો નહીં હોય તો એને તકલીફ પડી શકે બરાબર તો એની ઇફેક્ટ અગિયાર બાર સાયન્સના પરિણામ પર આવી શકે છે પણ તમે જો સંકલ્પ પેપર ભણો છો તો આ પ્રોબ્લેમ તમને નહીં આવે ભલે તમારા આઠમા ધોરણમાં પચાસ ટકા આવ્યા હશે તો બી તમે આસાનીથી અગિયાર બાર સાયન્સ કરી શકશો સરકાર પાસે ઉચ્ચતર માધ્યમિકતા શિક્ષકોનું મહેકમ પૂરતું નથી એટલા ટીચર્સ બી નથી પ્રોપર અવેલેબલ તો એ બી એક ચેલેન્જ આવશે ગવર્મેન્ટને બોર્ડની પરીક્ષાની ફી કદાચ તમને પાછી આપવી પડે તમારા પાસે લીધા છે ને પૈસા એ આપવી પડે અને કદાચ જે લોકોએ પ્રશ્નપત્ર છાપી દીધા હોય એ લોકોને સ્ટેશનરીના કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનું થાય તો અપડેટ નંબર ફાઈવ હતી ત્યારબાદ અપડેટ નંબર સિક્સ છે જે ટ્વેલ્થના સ્ટુડન્ટ માટે જે જાણવા જેવી છે એક પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે અ પબ્લિક ઇન્ટરેસ્ટ રેજિસ્ટ્રેશન હેઝ ઓલસો બીન ફાઇલ ઇન ધ સુપ્રીમ કોર્ટ અગેન્સ્ટ ધ કેન્સલેશન ઓફ ધ સીબીએસઇ ક્લાસ ટેન તો બારમાની જે પરીક્ષા કેન્સલ થાય એની માટે એક પીઆઈએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અઢાર તારીખે અને ટોની જોસેફ અ ટીચર ફ્રોમ કેરલા સ્ટેડ ઇન ઇઝ પિટિશન ધેટ ધ સ્ક્રેપિંગ એક્ઝામ વિલ બી એન અનફેર ડિસિઝન ફોર ધ સ્ટુડન્ટ્સ એમને આવું એક જણાવ્યું હતું અને એની અંદર જે એડવોકેટ આ કેસને લડી રહ્યા છે મમતા શર્મા બરાબર એમને બી એક લેટેસ્ટ અપડેટ આપી હતી એડવોકેટ છે સુપ્રીમ કોર્ટમાં તમને એમના ટ્વિટર નું આ એક ફોટો હું તમને બતાવું છું બરાબર તો એ આ કેસને જોઈ રહ્યા છે એમને પીઆઈએલ જે દાખલ કરી છે એની અંદર ધ ક્લાસ 12 એક્ઝામ ઇઝ અ ઇન્ટરજલ પાર્ટ ઓફ ધ લાઈફ અ સ્ટુડન્ટ એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એડમિશન ટુ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ આ પિટિશન જેને બી બનાવી છે અને બતાવ્યું છે તમે ઇન્ટરનલ એસેસમેન્ટ પર સીબીએસઈ ટ્વેલ્થમાં બી તમે માસ પ્રમોશન આપો આ રીતની ચર્ચા થઈ રહી છે બીજું આપણે વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ ઓફ સીબીએસઇ સ્કૂલ એમને શું કીધું એ લોકો સત્તર તારીખે એક મીટિંગ કરવાના હતા અને મિટિંગની અંદર સીબીએસઇ ટ્વેલ્થ બોર્ડ વિશે ડિસિઝન લેવાના હતા પણ એની અંદર કીધું એઝ પર ધ રિપોર્ટર્સ ધ ઇન્દિરા રાજન ધ સેક્રેટરી જનરલ ઓફ ધ નેશનલ કાઉન્સિલ ઓફ ધ સીબીએસઇ સ્કૂલ સેડ વી ફીલ ધેટ ધ એક્ઝામ હેઝ ટુ બી કન્ડક્ટ ઇવન ઇફી એ લોકો એવું કીધું સીબીએસઇ સ્કૂલ મેનેજમેન્ટે કે ભાઈ ભલે મોડી કરો પણ એક્ઝામ કરો એવું એ લોકો કહી રહ્યા છે એન્ડ પ્રોબેબલી ઇવન બાય યુઝિંગ ધ અલ્ટરનેટિવ એક્ઝામિનેશન પેટર્ન એની પેટર્ન તમે ચેન્જ કરો પણ એક્ઝામ તમે કન્ડક્ટ કરો એવું આ લોકો કહી રહ્યા છે અ ડિસિઝન ટુ હોલ્ડ ઓન ધ એક્ઝામ વિલ રિઝોલ્વ ધસીટીસીટી ઓફ ધ બોથ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ પેરેન્ટ્સ મેની ઓફ ધેમ્સ આર વિગલી અવેટિંગ એન્ટ્રી ઇન્ટુ ધ ગોલ્ડ ક્વોલિટી ઓફ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુશન ધ સેક્રેટરી જનરલ એડેડ એમને એવું કીધું કે જે બી ડિસિઝન છે પહેલી તારીખ એ લોકો લેશે પહેલી જૂને ત્યાં સુધી તમામે વેઇટિંગ કરવું પડશે ત્યારબાદ દસમા ધોરણની એક અપડેટ છે સીબીએસસીના રિઝલ્ટ વિશેની કે એ લોકો ઇન્ટરનલ એસેસમેન્ટના આધાર પર તમારું રિઝલ્ટ આપશે સીબીએસઈ બોર્ડને બી આપશે એવી રીતે આપણું ગુજરાત બોર્ડ ગુજરાત બોર્ડ છે ને સીબીએસઈના ડિસિઝનની રાહ જોઈ રહ્યું છે એ જેવું આપી દેશે એવું આપણું બી આવી જશે બરાબર તો આપણે અહીંયા પર જ અત્યારે આપણે ફોકસ આપીએ છીએ તો સ્ટુડન્ટ્સ વિલ બી એસેસ આઉટ ઓફ ધ મેક્સિમમ હંડ્રેડમાંથી તમારા માર્ક્સ કાઉન્ટ થશે ફીસ તમારા જે સ્કૂલમાંથી મુકાતા હતા એવી જ રીતે મુકાશે અને બાકીના જે એસી માર્ક્સ છે એ તમારા પીરિયોડિક ટેસ્ટ જે થયા એક એકમ કસોટી એક બે ત્રણ ચાર પાંચ એના આધાર પર બાકીનું રિઝલ્ટ એસી માર્કનું એ લોકો બનાવશે અને સીબીએસસીવાળાને રિઝલ્ટ આવશે તે પેટર્ન ગુજરાત બોર્ડમાં બી અપ્લાય થશે અને આપણી જે બી કમિટી બનશે સરવાડે નિર્ણય અહીંયા જ આવશે બરાબર તો આ પ્રમાણેનું તમારું બી રિઝલ્ટ આવશે અને એ લોકોના જે કમ્પ્લીટ માર્ક્સની એન્ટ્રીને ટેબલ છે એ જૂન સુધીમાં એ લોકોને સબમિટ છે 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 જો બરાબર તો આપણે ક્યારે આપે એના પછી જૂને લોકો સીબીએસઈ નું રિઝલ્ટ એનાઉન્સ કરવા માટે જઈ રહ્યા છે ટેન્થનું બરાબર તો એ પહેલા અગિયાર જૂને સબમિટ કરવાનું એ લોકોને કહી દીધું છે તો આ સીબીએસઈ ની અપડેટ હતી પણ એ બી આપણા ગુજરાત બોર્ડ ને રિલેટેડ છે એટલે આપણે એના વિશેની બી માહિતી લઈ લીધી અપડેટ નંબર સિક્સમાં ત્યારબાદ અપડેટ નંબર સેવન ની વાત કરીએ તો પાટણ જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા એક આવેદનપત્ર આપ્યું હતું આ વિદ્યાર્થીએ આપણને વિડીયો બી મોકલ્યો હતો આ જે છોકરો છે એમને એમને ત્યાંના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આપણે જે ઓલ માસ પોલિસીની જે વાત કરતા હતા એમસીક્યુ બેઝ એક્ઝામ કંડક્ટ કરવાની વાત કરતા હતા એ એક્ઝામ અને ઓલ માસ પોલિસી પ્રમાણે એક્ઝામ તમારી કંડક્ટ થાય વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય ઝડપથી લેવામાં આવે એમની માટે એમને એક પાટણમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તો આ લોકોએ બહુ સારું એવું કામ કરેલું છે તો એ લોકો માટે એક સેલ્યુટ અને બરાબર ટ્વેલ્થના સ્ટુડન્ટ્સ માટે એક સેલ્યુટ તમે આ છોકરાઓને આપી દો કે જે સંગઠને આ પગલું લીધું અને કલેક્ટરને આવેદનપત્ર આપી એમની ફાઇલ તસવીર છે અહીંયા લખેલું જ છે કે કોરોના વૈશ્વિક મહામારીના હાલની વિકટ પરિસ્થિતિમાં ઓલ પાસ પોલિસી મુજબ ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પણ નિર્ણય લેવામાં આવે તેવી માંગણી સાથે પાટણના વિદ્યાર્થીઓ દ્વારા માંગણી અને રજૂઆત કરવામાં આવી હતી આ ત્યાંના કલેક્ટર છે વિદ્યાર્થીઓએ ત્યાં પરિપત્ર આપેલો છે એ લોકો માટે એક સેલ્યુટ થઈ જાય કેમ કે આવું પગલું જો દરેક જગ્યાને દરેક જિલ્લાના વિદ્યાર્થીઓ કરે એ લોકોને ફાસ્ટ ડિસિઝન લેવું જ પડે બરાબર આ લોકોએ ખરેખર આગળ આવી અને આપણી જે રજૂઆત હતી જો તમારી માટે સેલ્યુટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ મારા તરફથી બી તમને સેલ્યુટ છે કેમ કે તમે વિદ્યાર્થીઓનું હિત વિચારી અને આગળનું એક સ્ટેપ તમે લીધું બરાબર ચલો નેક્સ્ટ આપણે જોઈએ અપડેટ નંબર એટ હવે જો આપણે જે લોકોની એવી ઈચ્છા છે કે ભાઈ રિપીટરને માસ્ક પ્રમોશન આપો ટ્વેલ્થને માસ્ક પ્રમોશન આપો ટલ્થની એક્ઝામ એમસીક્યુ બેસીસ પર કવર કરો ઓલ માસ્ક પોલિસી લાવો આવું ઘણું બધું છે તમારી માટે આજે એક પોઝિટિવ ન્યૂઝ એ છે કે જે યુનિવર્સિટીની એક્ઝામ હતી બરાબર સેકન્ડ ફોર્થ અને સિકસ્થ બરાબર ટોટલ આઠ સેમિસ્ટર છ સેમિસ્ટર હોય એ છ સેમિસ્ટરમાંથી બીજું ચોથું અને છઠ્ઠા સેમેસ્ટરમાં જે લોકો અભ્યાસ કરતા તા બરાબર બીજું ચોથું અને છઠ્ઠા એ બધા જેટલા સાડા નવ લાખ વિદ્યાર્થીઓને માસ જાહેરાત કરી છે સાડા નવ લાખ વિદ્યાર્થીઓને જે અંડર ગ્રેજ્યુએટ હતા બરાબર એ લોકો ફર્સ્ટ યરમાં સેકન્ડ યરમાં થર્ડ યરમાં હતા એ લોકોને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી દીધી છે બરાબર તો એ પેરામેડિકલ કોર્સ હોય મેડિકલ કોર્સ હોય કોઈ બી કોર્સ હોય તમને ઓફિશિયલ એની માહિતી આવી જશે પરિપત્ર પણ આવી જશે પણ એ લોકો આની જાહેરાત જો આજે એવું થયું ચાર હજાર ચારસો ને બાર લોકો દેખે છે આપણી સંસ્કૃતિ દિવાળી પ્રાયુ કે જેટલા જોતા હોય ને એનાથી વધારે લાઈક હોવી જોઈએ ચલો જેનું બાકી કર દો ફટાફટ સીધો આંકડો ક્યુઅર્સ કરતા વધી જવો જોઈએ તેનું બી બાકી છે બધા જેનું બી બાકી છે દો તમે જોવામાં ઇન્ટરેસ્ટેડ થઈ ગયા લાઈક કરવાનું ભૂલી ગયા આવું ના કરતા ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો સબસ્ક્રાઈબ આ બાજુનું બટન જજો લાલ બટન દબાઈને ચેનલને સબસ્ક્રાઇબ બી કેમ કે અમે અહીંયા તમારી માટે ઘણી બધી એફર્ટ લગાવીને ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને લઈએ છે લાઈક તો આપી શકો ને કેમ ના આપી શકો અને પાણી આપજો ને ચલો તો આ લોકોને માસ પ્રોમોશન આપ્યું મતલબ જે ફર્સ્ટ યર છે કોલેજનું એ ક્લીન કટ થઈ ગયું ઝીરો વિદ્યાર્થીવાળું થઈ ગયું તો ચાન્સીસ તમારા વધી ગયા કે ટવેલ્થ વાળાને બી આ લોકો ઓલ પાસ પોલિસી કાતો બીજી કંઈક વસ્તુ કરીને વિદ્યાર્થીઓને આગળ મોકલે બરાબર કેમ કેમ કે યુનિવર્સિટી ક્લીન થઈ ગઈ એ લોકો સેકન્ડ સેમમાં હતા ફોર્થ સેમમાં હતા સિક્સ સેમમાં હતા એ બધાને માસ પ્રમોશન આપી દીધું હમણાં જ જાહેરાત આવી તમારી માટે આ એક પોઝિટિવ ન્યૂઝ છે કે ભાઈ હવે સપોઝ કોઈ એવો ક્વેશ્ચન ઉઠાવે કે ભાઈ આટલા બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવું ક્યાં તો હવે યુનિવર્સિટીમાં બી કોઈ નપાસ થયેલું છે નહીં એ લોકો બધાને બી પાસ કરી દીધા સ્ટુડન્ટ ઇયરમાં જતા રહ્યા ફર્સ્ટ યર બધી કોલેજોનું ખાલી થઈ ગયું તો વિદ્યાર્થીઓને હવે માસ પ્રમોશન આપી શકે બધા જો પાસ થઈ શકે તો નેશનલ લેવલ પર આ એક કેમ્પેન ચાલે છે મોદીજી કેન્સલ ટ્વેલ્થ બોર્ડ એક્ઝામ સાથે સાથે આપણું ગુજરાતનું આજે છે ઓલ પાસ પોલિસી અને કેન્સલ બોર્ડ એક્ઝામ ટ્વેન્ટી ટ્વેન્ટી વન આ હેસટેગમાં કેમ્પેનમાં જ્યારે બી તમને દિવસ દરમિયાન પાંચ મિનિટ દસ મિનિટનો ટાઈમ મળે તો જરૂરથી એ નેશનલ લેવલના કેમ્પેનમાં જોડાવજો કેમ કે સીબીએસઇનો નિર્ણય પરફેક્ટ આવશે એ પ્રમાણેનો નિર્ણય આપણા ગુજરાત બોર્ડમાં અપ્લાય થશે બરાબર તો તમે ત્યાં જોર એ લોકો નેશનલ લેવલના સ્ટુડન્ટ્સને આપશો પછી એ જ નિર્ણય આપણા ગુજરાત બોર્ડમાં બી રિપીટ થશે બરાબર તો તમારું અત્યારે ફોકસ સીબીએસઇના એના પર હોવું જોઈએ તો મારી તમને રિક્વેસ્ટ જે લોકો એવી ઈચ્છા છે કે ભાઈ ટ્વેલ્થમાં બી સેમ પ્રમાણે નિર્ણય આવવું જોઈએ બરાબર રિપીટર વિદ્યાર્થીઓની બી ઈચ્છા છે કે અમારી માટે બી કંઈ નિર્ણય લેવાવો જોઈએ તો એ લોકો આ નેશનલ લેવલના કેમ્પેનમાં જોઈન થઈ શકે છે તમારી સ્વેચ્છાએ નેશનલ લેવલ ટ્વિટર કેમ્પેન વિથ ધ બિલો હેસટેગ આ ત્રણ હેસટેગ મેં તમને બતાવ્યા છે હેસટેગના આધાર પર તમારે જોઈન થવું હોય તો તમે થઈ શકો છો તો અપડેટ નંબર આઠ હતી જે ટ્વેલ્થ માટે હતી રિપીટર માટે હતી તો અહીંયા મારે જે તમને માહિતી આપવાની હતી એ ઓલમોસ્ટ બધી ખતમ થઈ ગઈ બરાબર પાંચ હજાર લાયકનો ટાર્ગેટ કમ્પલીટ કરો પછી આપણે ક્યુ એ સ્ટાર્ટ કરીએ ચાર હજાર છસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓ છે ત્યાં કોઈ અઢીસો કર દો કોઈને કંઈ ક્વેશ્ચન કરવો હોય તો આપણે ક્યુ એન એની અંદર લઈએ કર્યા કે નહીં કર્યા શું કોઈને બાકી છે લાયક સ્કૂલ તો નહીં ખુલે ના નહીં ખુલે હમણાં ચાન્સીસ ઓછા છે સ્કૂલ ખોલવાના હે ને આ તો વાવાઝોડું આવ્યું એમાં કેસ ઘટી ગયા મ્યુકર માઇક્રોસિસ પાછું છે ચલો બાકી છે લાઈક કરવાનું કર દો મેં ઓપન કરું ત્યાં સુધી

ચલો છે સર રિપીટરનું સર કંઈ કરો ઓકે જય જય પંડ્યાને એવું કહેવું છે તો જો રિપીટર તમે બી તમારા તરફથી જો કોવિડની સિચ્યુએશન કંટ્રોલ નથી આવતી તો તમને બી માસ પ્રમોશન આપશે બરાબર તમારે એકલાની એક્ઝામ કન્ડક્ટ નહીં કર બરાબર અને તમારું વરસ બી નથી બગાડવા દેવાનું એમની પાસે બે ચેલેન્જ છે સપોઝ જે એમને એવું જાહેર નથી કર્યું તો જાહેર કરે કે ભાઈ એક્ઝામ લેવી છે તો ક્યારે અને લીધા પછી બી તમને રેગ્યુલર સત્રમાં જોડવાના બી તો ખરવાને તમે ચિંતા ના કરો તમારી માટે બી આજ જ પ્રમાણેનું ડિસિઝન લાવશે બરાબર યુનિવર્સિટીમાં બી પાસ કરી દીધા જો સેમિસ્ટર સિસ્ટમ પ્રમાણેની જાહેરાત કરી અંડર ગ્રેજ્યુએટ જેટલા બી છે એ લોકોને બીજું સેમિસ્ટર ચોથું સેમિસ્ટર છઠ્ઠું સેમેસ્ટર તે લોકોને હતું બધાને માસ પ્રમોશન આપ્યું છે હમણાં પચીસ મિનિટ પહેલાની જે અપડેટ હતી આપણા મુખ્યમંત્રીએ જાહેરાત કરી બરાબર સર કેસે હો દીપુ પટેલ હો બઢિયા હું ચલો બીજું સર હજી બી શક્યતા છે કે ની પરીક્ષા લે જ્ઞાન પરીખ આપણા મહારાષ્ટ્ર જો મહારાષ્ટ્રની અંદર બી ભલે બોમ્બે હાઈકોર્ટે કીધું પણ ત્યાંની જે સરકાર છે ઠાકરે સરકાર એમના ડિસિઝન પર સ્ટેબલ જ રહેશે કેમ કે સીબીએસ નિર્ણય આપેલો છે બરાબર એવું આપણે ત્યાં થયા તો ખાલી અપડેટ હતી એટલે મેં તમને આપી અપ્ર પ્રણવ ચાલીસ રૂપિયા આવે સર દસમાને વાર ડ્રોપ લીધું એ પાસ દસમામાં જેને પહેલી વાર ડ્રોપ લીધું એ લોકો પાસ ના રેગ્યુલર સ્ટુડન્ટને પાસની આ લોકોએ જાહેરાત કરી છે રેગ્યુલર સ્ટુડન્ટ પ્રણવ ટેકનિકલ હર્ષદ હર્ષદે સર માટે ઓપી ચેટ ભરી દો અને પાટણવાળા માટે પણ હા સર માટે ઓપી ચેટ ભરી દો ભાઈ આની ઈચ્છા પૂરી કરો ટેકનિકલ હર્ષદની મારા માટે લખવા કે છે એ પેલા છોકરાઓ માટે બી પાટણના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને અરુણ બારોટ એવું કહે છે વિદ્યાર્થીઓને ન અપાય માસ પ્રમોશન ફક્ત એક જ કારણ છે કે બારમા ધોરણના વિદ્યાર્થીઓ કોલેજમાં જવાના હોવાથી ના અપાય તો અન્યાય નથી હવે જો કોલેજવાળાને આપી દીધું એકથી અગિયાર વાળાને આપી દીધું ખાલી બારમા વાળાને લટકતા રાખ્યા છે બરાબર છે પણ તમારા ફેવરમાં બી આવશે ડિસિઝન ખાલી આ લોકો વેઇટ કરી રહ્યા છે કે સીબીએસઈ શું નિર્ણય લે છે બરાબર તો નો જે નિર્ણય આવશે એ પ્રમાણેનો નિર્ણય અહીંયા પણ આવશે તો આપણું પહેલી નજર ના નિર્ણય પર હોય છે ત્યાંના વિદ્યાર્થીઓના ફેવરમાં રિઝલ્ટ લોકોને જો નિર્ણય મળે છે તો અહીંયા બી આપણા ફેવરમાં જ આવશે આવશે ને આવશે મારે બીજું કોઈ એક્સ્ટ્રા ચિંતા નહીં કરવી ચલો બીજો કોઈને કઈ ક્વેશ્ચન ઓપી સર આ ભાઈ ભાઈ ની ઈચ્છા પૂરી થઈ અને જેવું સીબીએસ નો બરાબર ને સર સીબીએસઈ નો નિર્ણય કે દિવસે આવશે જો પચીસ તારીખની આસપાસ કોર્ટ ની અંદર કદાચ સુનવાની થાય અને જે કોર્ટ મિટિંગ કરીને એ લોકો જે નિર્ણય લેવાના છે પહેલી જૂને લેવાના છે ત્યાં સુધી આપણે વેઇટ કરવું પડશે સર નવું સત્ર સાત જૂનથી શરૂ થશે તો ટેન્થનું રિઝલ્ટનું શું કેવી રીતે નવું સત્ર શરૂ કરાશે પ્લીઝ ટેલ મી જો સાત જે તમારું જે સત્ર ચાલુ થવાનું છે એ એકથી નવ અને એકથી દસ અને બારમા વડા માટે કદાચ ચાલુ થાય બરાબર અગિયારમાં આનું જે એડમિશન પ્રોસેસ છે એ દર વર્ષે બી થોડી લેટ જ ચાલતી હોય પંદરથી વીસ દિવસ તો એ પહેલાં તમારા હાથની અંદર રિઝલ્ટ આવી જશે બરાબર તો સીટ નંબર પ્રમાણે આપવું કે ના આપવું એના પર આ લોકો કમિટી બનાવીને ચર્ચા કરી રહ્યા છે પણ રિઝલ્ટ તમારા હાથમાં આવશે એ જરૂર છે સર ટેન્થ રિપીટરનું શું ડીએસ ગેમિંગ રિપીટર માટે બી એક પ્રોપર ડિસિઝન લેશે બરાબર હવે જો બારમાવાળાને આપશે તો તમને એકલા રિપીટરને થોડી લટકાયેલા રાખશે બરાબર તો એક એક કરીને બધાનો વારો આવશે આજે યુનિવર્સિટીવાળાનો વારો આવી ગયો કોલેજ વાળાનો વારો આવી ગયો દસમાવાળાનો આવી ગયો બાકીનાનો બાકી છે એમએલએ યોગી પાટીદારે વીસ રૂપિયા આપ્યા છે તમારો ખુખુ આભાર તમે સપોર્ટ કર્યો એમએલ છો કે ખાલી લખ્યું છે ચલો સુ સરસ ત્યાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો એકવાર જોઈ લીધું તમારું નામ મેડો સર નીટ કા ક્યાં હોગા ડેટ આગે જાયગી મેડી રાજપૂત નીટના ચાન્સીસ છે કે કંડક થઈ જાય પહેલી ઓગસ્ટે કેમકે એના માટે જૂન અને જુલાઈ બે મહિના બાકી છે કયા વર્ષે બી સિચ્યુએશન કોરોનાની હતી છતાં બી નીટની એક્ઝામ કન્ડક્ટ કરી હતી સુપ્રીમ કોર્ટે બી કીધું હતું કે ભાઈ તમારે એક્ઝામ કન્ડક્ટ કરી લેવી જોઈએ એ વખતે બી ઘણી બધી આવી રીતે ડિમાન્ડ થઈ તો નીટ માટે તો તમારે પ્રિપરેશન રાખવી જ પડશે ચલો ધોરણ બારની અને અપેક્ષિત તારીખ જતીન ગોસ્વામી એ અપેક્ષિત તારીખ આપણને પહેલાં તો સીબીએસનો નિર્ણય આવી જવા દો બરાબર જો થવાની હશે ને તો જૂન મહિના કા તો જુલાઈનું ફર્સ્ટ વી મારા ખ્યાલથી તો દસથી વીસ જૂનની વચ્ચે જ કંડક્ટ થવી જોઈએ જો નથી થતી તો ચાન્સીસ છે કે કેન્સલ જ થઈ જાય એમસીક્યુવાળી બી ના લેવાય સિદ્ધાર્થ તમને ઇન્ટરનલ એસેસમેન્ટથી આગળ મોકલી દે એવું મારું પર્સનલ ઓપિનિયન છે સર યુ આર બેસ્ટ ઓકે થેન્ક યુ બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો વર્લ્ડ્સ બેસ્ટ ટીચર ગજાનંદ નાહવી થેન્ક યુ ભાઈ ઓ હો સર કંટ્રોલ એટલે કેટલા કેસ અશ્વિન ઝાલા હવે એ તો સરકારને લાગશે કે હવે સિચ્યુએશન ડેથ રેશિયો ઘટી જાય ને રિકવરી રેશિયો વધી જાય ને એ લોકો કંટ્રોલમાં ગણ બરાબર તો બિલો ફાઈવ થાઉઝન્ડ આવશે પછી કદાચ કંટ્રોલમાં આવી ગયું આ લોકો કદાચ કે સર બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ વિશે વિડીયો બનાવો રોહિત વધેર ઓકે એના વિશે આપણે વિડીયો બનાવીશું કરિયર ગાઈડન્સમાં આખો એક સેમિનાર બી આપણે કંડક્ટ કરવાના છે સર રિપીટરનું શું થશે ટેન્થનું એના વિશે મેં કીધું ને તમને ડિસિઝન આવશે કે સર ધોરણ અગિયાર કોમર્સ માટે સંકલ્પ એપમાં કોર્સ ચાલુ કરો પ્લીઝ સર તમારું રિઝલ્ટ જે દિવસે તમને બનાવીને આપશે ને બીજા દિવસથી સંકલ્પ પર અગિયાર કોમર્સ બી ચાલુ થઈ જશે બરાબર થોડુંક વેઇટ કરો તમારી માટે બી આયોજન થઈ રહ્યું છે સર પબજી બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ કેનમાં આવવાની છે સરસ આજે રમવાના છે આ લોકો ગેમ ટેનિકલ હર્ષદે સર તમે થેન્ક યુ પણ ના બોલ્યા અરે ટેકનિકલ હર્ષદ થેન્ક યુ ભાઈ અમે બોલ્યો પણ તને ધન્યવાદ એટલે થેન્ક યુ જ થયો ને તમે ચેનલને ચાલીસ ને ચાલીસ એંસી રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર બરાબર ચલો બીજો કોઈને કંઈક ક્વેશ્ચન હોય તો જય હિન્દ વિક્કી સર રાઠોડ ભાવિન જય હિન્દ ભાઈ સર ટ્વેલ્થની એક્ઝામ વિશે તમને શું લાગે છે ભાઈ એક ક્વેશ્ચન કરો અઢાર સત્તર આ એક જ એક જ જેનું એકાઉન્ટ છે એવું લાગે છે સોળ સત્તર અઢાર પછી આવું કરશે ને તો બ્લોક કરી દેશે તમને હે ને અને સ્પેમિંગ કહેવાય સર ટ્વેલ્થનો પાક્કો નિર્ણય ક્યારે આવશે ચોક્કસ તારીખ જો પહેલી સીબીએસઇનો નિર્ણય પહેલી જૂન પહેલાં આવી જાય છે તો આપણો ગુજરાત બોર્ડનો પણ આવશે પણ સીબીએસઇ એક જૂની નિર્ણય આપે છે એના પછી જ આપણો નિર્ણય આવશે ત્યાં સુધી નહીં આવે એ મને વિશ્વાસ છે તો જૂના ટ્વેલ્થ માં વાળા માટે સ્કૂલ ચાલુ થશે જૂન બાર વાળા માટે સ્કૂલ છે જો સ્કૂલ ખુલવાના ચાન્સીસ તો બહુ ઓછા છે જ્યાં સુધી કોરોના સંપૂર્ણ કંટ્રોલ નહીં આવે પ્રોપર વેક્સિનેશન સ્ટુડન્ટ્સને બી નહીં થઈ જાય ત્યાં સુધી ત્રીજી લહેર બી આવી રહી છે આવું આ લોકો અમુક વૈજ્ઞાનિકો કહી રહ્યા છે તો રિસ્ક નહીં લે દિવાળી સુધી તમારે મે બી કદાચ ઓનલાઈન એજ્યુકેશન જ રહે આવી ગાઈડલાઈન કદાચ બહાર પાડશે જોઈએ હવે જે બી ડિસિઝન આવે તો જે લોકો ઇલેવન્થ સ્ટાર્ટ કરવાના હોય સાયન્સ અથવા ટેન્થ સ્ટાર્ટ કરવાના હોય એ લોકો ઓનલાઈન બોર્ડમાં સંકલ્પ પર જોઈન્ટ કરીને તમે તમારું એજ્યુકેશન સ્ટાર્ટ કરી શકો છો એ ઇન્ક્વાયરી ફોર્મ છે ભરી દો અમારા એક્ઝિક્યુટિવ તમને ડેમો લેક્ચર બતાવશે તમે જે સ્કૂલમાં સ્કૂલમાંથી ભણશો ઓનલાઈન દ્વારા એના કરતાં હજાર ગણી સારી વસ્તુ અને ફેસિલિટી તમને અહીંયા મળશે પંદર દિવસે મારી સાથે ઇન્ટરેક્શન કરવા મળશે એ બોનસમાં ચલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય ટેન્થનું કઈ રીતે બનશે મેં તમને કીધું પેટર્ન ને જ આ લોકો ફોલો કરશે ટ્વેન્ટી એટીની સો માર્કનું રિઝલ્ટ તમારું જે હોય એ ભાઈ યસ વડોલી એવું કહે છે કે દસ કે લાઈક કરી નાખો પંચાવન સુધી પહેલા છ હજાર કરો પછી દસ સુ રીડિંગ ચાલુ રાખવાનું કે બંધ પરમાર રાજદીપસિંહ રીડિંગ તો રાખવાનું તમને પંદર જો એક્ઝામ સપોઝ કન્ડક્ટ થવાની હોય સીબીએસઈ નિર્ણય લે છે કે ભાઈ લેવી છે તો ગુજરાત બોર્ડ બી એવો નિર્ણય લેશે કે લેવાની છે પંદર દિવસનો જ ટાઈમ આપશે તમને બરાબર તો રિવિઝન કરતું રહેવાનું વાંચેલું તો છે જ આપણે પાના ભેરવતા જવાના બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો સર બારમા વાળાને પરીક્ષા લેવાશે ને કે હવે તો બહુ ચિંતા થાય છે યસ પ્રજાપતિ સર ધોરણ બાર વાળાને પરીક્ષા લેવાશે કે નહીં જો સીબીએસઈ પરીક્ષા લેશે તો ગુજરાત બોર્ડ બી લેશે સીબીએસઈ પરીક્ષા કેન્સલ કરશે તો ગુજરાત બોર્ડ બી કેન્સલ કરશે આ જ પ્રમાણેની પેટર્ન ગુજરાત બોર્ડમાં ચાલી રહી છે બરાબર તો સીબીએસઇનો જે નિર્ણય આવે એ નિર્ણય પર અત્યારે આપણી નજર હોવી જોઈએ ન્યૂઝ પર બીજી નજર આપણી ટેક્સ્ટ બુકમાં હોવી જોઈએ રિવિઝન માટે હાર્દિક જોશી સર ભણવાનું નહીં સૂચતું સર થોડુંક મોટિવેશન આપો ઓકે આપણે એવો હશે તો મોટિવેશનનો વિડીયો બનાવીશું જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો જે મળવાનું હોય છે ગુમાવેલ કરતાં હંમેશા સારું જ હોય છે સ્ત્રી ધારી નવા ગામ સરસ ભાઈ એમને સારું જ્ઞાન આપ્યું કોલ એમ એસ ધોની લીજેન્ટ સરસ લીજન્ટ આપણી બેચ બી છે કોઈને કંઈ ક્વેશ્ચન સર બોર્ડના ભરોસે રાઠોડ ભાવીને એવું કહે છે કે સર બોર્ડના ભરોસે રહેવા કરતાં ગવર્મેન્ટની તૈયારી ચાલુ કરી દેવાનું એ સારો છે તમારો ઓપ્શન જો તમે આઈએસ આઈપીએસની કંઈક એક્ઝામ આગળ આપવાના હોય હોયસી તૈયારી ચાલુ કરી દો સમય વેસ્ટ ના કરો ઇફ એક્ઝામ કેન્સલ ધેન ગુજકટ વિલ કેન્સલ ઓર ઇટ વિલ કન્ડક્ટ ક્વેશ્ચન તમારો સારો છે કમાલ કિશોરે બરાબર જો પણ એમસીક્યુ બેઝ જો એક્ઝામ તમારી કન્ડક્ટ થશે તો ગુજકેટ નહીં લેવાય જો નથી રેગ્યુલર એક્ઝામ કન્ડક્ટ કરે છે પીએસસીબી કન્ડક્ટ કરે છે તો પછી ગુજકેટ કદાચ ચાન્સીસ છે કે લે એન્જિનિયરિંગમાં એડમિશન માટે ગુજકેટ તો લેવી જ પડે આ વગર મેરિટ કેવી રીતે બનાવશે હે ને ક્રાઉન ઓફિશિયલ તમારો મત કયો ટ્વેલ્થ વિશે મારો મત મેં કીધો હતો કે આગળના એક વિડીયોની અંદર હતો ભાઈ ઓલ માસ પોલિસીથી તમામને પાસ કરી દેવા જોઈએ અને મેરિટના પર્પઝથી એક એમસીક્યુ બેઝ એક્ઝામ કન્ડક્ટ કરવી જોઈએ એ મારો મત હતો ટ્વેલ્થ વિશે બરાબર એ પછી કોમર્સ માટે હોય સાયન્સ માટે હોય કે કોઈ બી માટે હોય તો કોઈને કંઈક ક્વેશ્ચન સર ફાઉન્ડેશન કોર્સ ક્યારે ચાલુ કરશો સર પ્લીઝ કહો પ્રવીણ કુમાર પરમાર એની જાહેરાત આપણે ટૂંક જ સમયમાં કરીશું ફાઉન્ડેશન કોર્સની બરાબર કેમ કે એ અને રાહુલ સર બંને ભેગા થઈને કરાવવાના છે ફાઉન્ડેશન કોર્સ જ્યારે બેથી જાહેરાત થાય તમે એની અંદર એડમિશન લઈ લેજો ઓકે છઠ્ઠા માટે છે સાતમા માટે આઠમા માટે નવમા માટે ફાઉન્ડેશન કોર્સ બીજો કોઈને કંઈ ક્વેશ્ચન સર નીટનું શું થશે નીટના તો ચાન્સીસ છે કે લેવાય જ વિશ્વાસ જોશી દસથી દસની નવથી અગિયારની અને કોલેજની પરીક્ષા રદ કરી બારમાવાળાએ શું ગુનો કર્યો છે અમને પણ પ્રમોશન આપો અમને એટલો ગુસ્સો આવે છે કે જેની કોઈ હદ નથી વિશ્વાસ જોશી પહેલાં તો તમે સો રૂપિયા આપ્યા એ બદલ તમારો કૂકુ આભાર ચેનલને કોન્ટ્રીબ્યુશન કર્યું તમારી વાત સો ટકા હું બી તમારી સાથે સહમત છું કે ભાઈ એકથી નવને તમે આપી શકો છો દસમાવાળાને આપી શકો છો વાળાને આપી શકો છો ઇવન બારમા પછી કોલેજવાળાને બી તમે માસ પ્રમોશન આપી શકો છો તો ટ્વેલ્થવાળાએ શું ગુનો કર્યો રિપીટર વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો એ લોકોને બી આપી દો તે વિદ્યાર્થીઓનો બી ટેન્શન દૂર થાય એ લોકો આગળ પોતાનું ફ્યુચર વિચારે બરાબર પણ નથી દેતા ડિસિઝન કેમ ખબર નહીં પણ તમારી વાત 100% વ્યાજબી છે હું તમારી સાથે સહમત છું બરાબર વિશ્વાસ જોશી માટે એકવાર સેલ્યુટ આપી દો કે તો એમનો ગુસ્સો થોડો શાંત થાય તમે એકલા એવા નથી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે તમારું જેવું વિચારે છે બરાબર તમને એક સેલ્યુટ દ્વારા જાણવા મળશે કે ઘણા બધા સર સંકલ્પ પર કઈ ડેટ સ્ટડી ચાલુ થશે આપણે એક જૂનથી એની સ્ટડી સ્ટાર્ટ થવાની છે પંદર જૂન સુધીની આપણી ઓફર છે તો લિમિટેડ બેચિસ છે ઓલમોસ્ટ બધું ફૂલ થવા થવાયેલું છે જ્યારે બી જોઈન્ટ થવાનું હોય તો વહેલી તકે પંદર તારીખ પહેલાં જોઈન્ટ થઈ જજો પછી જે ફૂલ ફોર્સમાં ચાલુ થશે તો સાત મહિનામાં કોર્સ કમ્પ્લીટ થઈ જશે ટેકનિકલ હર્ષદે વીસ રૂપિયા આપ્યા તમારો ખૂબ આભાર ચેનલને સપોર્ટ કર્યો બદલ કુનાલ કુનાલ ઓપ ઓપ પબજી શું છે કુનાલ ઓપ પબજી ચાલીસ રૂપિયા આપે એ બદલ તમારો ખૂબ આભાર બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયનનું ટ્રેલર જો સર ઓકે હું જોઈ લઈશું એવું હશે તો આપણે આના પછી સાડા દસે આપણી જે ચેનલ છે ગેમની ગેમોસોફર ગેમોસોફર પર આપણે લાઈવ આવવાના છે ત્યાં તમે જો નવરા હોય તો આવજો બરાબર તો ત્યાં આપણે એનું ટ્રેલર એવું હશે ને તો લાઈવમાં પ્લે કરી દઈશું ઓકે ચલો બીજો કોઈને કંઈ ક્વેશ્ચન તમે સર નહીં ભગવાન છો ઓ તને કઈ રીતે ખબર પડી બકા તો સર અમે અગિયાર સાયન્સમાં એડમિશન લઈ શકે હા ઋતુ પર એક લઈ જ લેવાનું એડમિશન અને તૈયારી ચાલુ કરી દેવાની બરાબર પણ મારી જે લોકોને સાયન્સ લેવું છે એ લોકોને એક રિક્વેસ્ટ છે કે તમે હજારો રૂપિયા રાખી ભરી અને કોચિંગમાં એડમિશન લો એના કરતાં બેટર છે કે સેમ એજ્યુકેશન તમને સંકલ્પ પર ટ્રીપલ નાઇન નવ હજાર નવસો નવ્વાણું ની અંદર જે ડબલ ઇ નીડ એ તમામ સાથેનું મળશે બરાબર જો તમે લીજેન્ડમાં જોડાવ છો તો અગિયારમું બારમું અને નીડ કે જે બધું તમને કરાવવામાં આવશે અને એ બી ગુજરાતના સારા શિક્ષક પાસે તમે શીખશો ખાલી કેમેસ્ટ્રી હિરેન સરના લેક્ચર જોજો મજા આવશે સિક્સના તમે પ્રશાંત સરના લેક્ચર જોજો તમને મજા આવશે બરાબર કોમર્સ લો છો તો કોમર્સની અંદર બી બાર કોમર્સ માટેનો આપણો કોર્સ છે દસમાની અંદર બી એનિમેટેડ લેક્ચર્સ છે તમે કેમ કે બે લોકો ભણાવશે તમને ઓનલાઈન જ બરાબર તો ત્યાં તમે ત્યાં તમે વધારે ખર્ચો કરો એના કરતાં બેટર છે કે સંકલ્પ પર સબસ્ક્રિપ્શન લઈ લો આખા વર્ષ દરમિયાન તમને સારો એવો સપોર્ટ મળશે દિવાળી પ્રયુદ્ધની ટીમ દ્વારા એ આખું જ એજ્યુકેશન તમારું સસ્તામાં પતી જશે એ અમારો પર્પઝ છે બરાબર તો એડમિશન તમારે લેવું હોય તમે લઈ શકો કોચિંગની જગ્યાએ તમે સંકલ્પને ઓપ્શનમાં રાખી શકો ચલો બીજો કોઈને કોઈ ક્વેશ્ચન હોય તમારા મતે બાર વાળાને માસ્ક પ્રમોશન મળવું જોઈએ એક્ઝામ લેવી જોઈએ મેં તમને કીધું ને કે ઓલ માસ્ક પોલિસીથી બધાને પાસ કરવા જોઈએ મેરિટના પર્પઝથી એક નાની એમસીક્યુ બેઝામ કન્ડક્ટ કરવી જોઈએ એ મારો ઓપિનિયન છે સર યુજી અંડર કોલેજમાં પણ પ્રમોશન આપશે કે નહીં અંડર કોલેજ મારા ખ્યાલથી અંડર ગ્રેજ્યુએટવાળાને કાર્તિક આપી દીધું માસ્ક પ્રમોશન હમણાં અડધો કલાક પહેલાં જ આપણા મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લોડ ગુજરાતી નાઇન્થ કોર્સ અવેલેબલ ઇન સંકલ્પ એપ રાના ધ્રુવરાજ તો જો ને આપણે એવું હશે ને તો લાઈવમાં આપણે ફ્રી માં ભણવાનું આયોજન કરી રહ્યા છે તમારી માટે વગર પૈસા એ ડાયરેક્ટ જ એડમિશન યુટ્યુબ પર આપણે ભણી આપણે અરેન્જ કરવાનું વિચારી રહ્યા બરાબર ચલો ગિબ્રાયુ ડિવિલિયર્સ સેવન્ટીન મિસ્યુ તે હું બના પડી સર આજે ચાર હજાર જ આવતા છે કેસ તું હવે લેશે કેસનું કંઈ નક્કી નહીં હે વધે ઘટે સર અહીંયા રાજકોટમાં એવું કરે છે કે મેથ્સ અને સાયન્સની એક્ઝામ લે છે એના પરથી ફીસ માફ કરે છે એટલે ટેન્થની મહેનત કામ આવી ગઈ સર કે એવું જો એ લોકોને લાખોમાં ફી લેવાની હોય તો ગમે તેવી તમને બરાબર એ મેથ્સને એડમિશન આપવાના જ હોય એક્ઝામ લે તમે પાંચ માર્ક લાવો કે દસ માર્ક લાવો તમને હોશિયાર સાબિત કરી દેશે સર આજથી એકવીસ દિવસ બાર કોમર્સ પાઠ મૂકો સર આજથી એકવીસ બાર કોમર્સના આપણે એના વિશે કર સર એટકે લાયક કમ્પ્લીટ કરો દિવાલીપુરા યુથની ટીમ માટે ટેકનિકલ એવું કે છે હા સર રિપીટર વિદ્યાર્થીઓને ન્યાય અપાવો તમારી માટે બી કેમ્પેન ચાલી જ રહ્યા છે એના પર મેં જોઉં છું આ સો રૂપિયા કોને આપ્યા ટોક ટો નોઈઝ એકસો એક રૂપિયા આપ્યા છે સર કાલે ઈમેલ આવશે અગિયાર વાગે અને આસપાસ રિપ્લે આવવો જોઈએ એનો કોલ સાથે આવ્યો ના એન્ડ કાલે વિડીયો આવવાનો છે તમે એન્ડ ટીમ શીખજો ફોર સ્ટુડન્ટ્સ ઓકે ભાઈ આ ડૉક્ટરનો નવો વિડીયો મૂકવાના છે તમે જોજો એમના વિડીયોને બરાબર સ્ટુડન્ટ્સ માટે બનાવીને આવવાના છે કોલ તમારો પર્સનલ નંબર તમે મોકલી અને ટાઈમિંગ લખી દેજો જરૂરથી અમારી ટીમ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે તમે ટાઈમ મેન્સર નથી કરેલો એથી ચેક કર્યો હતો તે નંબર કોઈક બીજા ન હતો એવું બતાવતા હતા તમે કયા નામથી તમારો કોન્ટેક કરવાનો એની સંપૂર્ણ માહિતી આપી દેશો જરૂરથી અમારી ટીમ તમને સંપર્ક કરશે કે સર ઇલેવન્થ પીસીબી માટે કોઈ ચેનલ સજેસ્ટ કરો ને નમસ્તે ટ્રમ્પ આ દિવાળીપુરા યુથ છે ને પીસીએમ માટે પીસીબી માટે બી છે સંકલ્પ એપ જોઈન કરી લો તમારે કોઈ ચેનલ શોધવાની જરૂર નહીં પડે ચેનલ શોધવાની બધું જ તમારું કામ ત્યાં થઈ જશે અમુકને કેવું હોય કે ભાઈ આવું હોય ને સિચ્યુએશન ટેન્થનું હોય ને પછી સિચ્યુએશનને ડિસિઝન લેતા હોય એ બધી જ વસ્તુ એ લોકો ફ્રી ઓફ કોસ્ટમાં શોધતા હોય તો ફ્રી અને ક્વોલિટી એજ્યુકેશન જો તમારે જોઈતું હોય તો થોડુંક નોમિનલ ચાર્જ તમારે આપવો પડે બરાબર તમે ટેન્થ સુધી ભણતા હતા એ અલગ વસ્તુ છે પણ ઇલેવન્થ ટ્વેલ્થ જો જે લોકો ભણતા હશે ને સંકલ્પ એપ પર સ્ટુડન્ટ્સના રિવ્યૂ તમે જોજો લોકોને ખરેખર ઘણી બધી મજા આવે છે મારી સાથે કાલે બી ઇલેવન્થ અને ટ્વેલ્થના આપણે સેશન અરેન્જ કર્યા હતા લોકોને મજા આવે છે એક ફિલિંગ તમારે લેવું હોય તો તમે જોઈન કરી શકો છો પેરેન્ટ્સને વાત કરો જરૂરથી તમને હેલ્પ કરશે બરાબર ઇલેવન્થની અંદર એડમિશન લેવામાં સર વિરલ કન કનાશવા કનાશ્વા સિકિશર ટેન્થનું રિઝલ્ટ ક્યાર સુધીમાં આવશે ટેન્થનું રિઝલ્ટ જો વીસ જૂને સીબીએસઇ રિઝલ્ટ આપવાના છે એ આસપાસ તમારું બી રિઝલ્ટ આ લોકો જાહેર કરે ગણતરી આપણે રાખી શકીએ સર એની સ્ટુડન્ટ ગો ટુ આફ્ટર સર એની સ્ટુડન્ટ ગો ટુ આફ્ટર ટ્વેલ્થ એબ્રોડ આઈ કેન ગો ના પડી તમારું કોઈ કદાચ બહાર જવાની તમે વાત કરો છો જઈ શકો પણ મારી એક રિક્વેસ્ટ છે તમે જો ભારતમાં જ ભણો વધારે સારું દેશ બી પ્રગતિ કરે હે ને સર મારા મમ્મી પપ્પા નથી અને હું એકલો રહું છું સ્ટાન્ડર્ડ ટેન રિપીટરને પાસ કરવા જોઈએ મારું કોઈ નથી સર હેલ્પ મી આઝાદ ગેમિંગ સરસ તમાર ભાઈ ગેમિંગ ચેનલ તો છે હે ને માસ પ્રમોશન એ લોકો માટેનો નિર્ણય બી ટૂંક સમયમાં લેશે બરાબર જ્યારે બારમાનો નિર્ણય આવશે ત્યારે રિપીટર માટે બી એક પ્રોપર નિર્ણય આવશે ચલો ડોક્ટર નોઇસ ઓપી વિક્કી સર ઓકે થેન્ક યુ તમે ચાલીસ રૂપિયા આપ્યા એ બદલ તમારો ખોખો આભાર ચેનલને કોન્ટ્રીબ્યુટ કર્યો એ બદલ ચલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછો થર્ડ વેવ ઓફ સાબાસ 25 થર્ડ વેવ ઓફ કોરોના ઇઝ લાઈક ટુ કમ ઇન જુલાઈ એકોર્ડિંગ ટુ ધ સાયન્ટિસ્ટ એક્ઝામ વિલ મસ્ટ બી કન્ડક્ટ ઇન જૂન મારી વાત જો મેં તમને કીધું ને વીસ જૂનની આસપાસ જો એ લોકો નહીં કન્ડક્ટ કરી શકતા તો તમારો બી ચાન્સીસ છે કે તમને માસ ફોર્મોશન આપી જ દેશે કે એમસીક્યુવાળી બી એક્ઝામ નહીં લે થોડાક દિવસ બાકી છે દસ પંદર દિવસ વેઇટ કર લો સીબીએસસી નું નિર્ણય આવ્યું જ છે રસ્તામાં જ છે દિલ્હીથી આવતું હશે હે ને કેયુર કચેરીયા ઓનલાઈન એક્ઝામ લે તો કંઈ ફરક નહીં પડે કેમ કે તેમાં તો કોઈ જોયા વગર ના લખે લખે જો ઓનલાઈન એક્ઝામ સપોઝ કન્ડક્ટ થાય છે તો એની માટેની અમુક સિસ્ટમ અમુક યુનિવર્સિટી એસ્ટાબ્લિશ કરેલી છે તમારે એ સામે જ જોવું પડે કેમેરા તમે નજર આમ કરો ને તો ક્વેશ્ચન બદલાઈ જાય પડી ખબર તો ઓનલાઈન જો આપવા બેઠા હોય તો તમારી જે સ્ક્રીન હોય એ સ્ક્રીનને જે કેમેરો હોય એ કેમેરો ડિટેક કરતો હોય તમારા સ્ક્રી તમારા ફેસને તમારી આંખ સેજ બી ડાયવર્ટ થાય તે જ બી ડાયવર્ટ થાય એટલે ક્વેશ્ચન ચેન્જ થઈ જાય માર્ક્સ તમારા જતા રહે બરાબર તો આવી એક સિસ્ટમ ફોરેનની અંદર છે આપણે બી એ સિસ્ટમને અપ્લાય કરી શકીએ જૂન પંદરની બાજુ સુનિલ ગામીદ હા ચાન્સીસ છે તમે જે ડેટ કહો છો એ પ્રમાણેના ચાન્સીસ છે ત્રિવેદી પ્રિયા હાઈ સર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચલો બીજો કોઈને કંઈ ક્વેશન હોય સર જો એક્ઝામ લેવાય તો વિદ્યાર્થીઓ આંદોલન કરવું જોઈએ કે નહીં તમારો શું મત છે સર આરપી આરપીકારપુર જો સીબીએસઈનો નિર્ણય પ્રમાણેનો નિર્ણય એની અગેન્સ્ટ નિર્ણય લે આંદોલન કરો એના કરતા બેટર છે કે ભાઈ તમે કરશો બી શું કરશો એ લોકો દસ સપોઝ એક્ઝામ કન્ડક્ટ જ કરે છે બરાબર ને સ્ટ્રોંગ સીબીએસસી બી નિર્ણય રાખે છે સુપ્રીમ કોર્ટ બી એકે છે આપણું હાઈકોર્ટ બી એક એ છે તો પછી તમે શું કરશો આંદોલન કરશો તો પોલીસ તમને પકડીને લઈ જાય એના કરતાં બેટર છે કે ભાઈ તરત કરો સરસ કરો અને ખતમ કરો આપણા શીતલ સર કહે છે એવી રીતે એક્ઝામ આપી દેવાની બરાબર પણ નહીં ચાન્સીસ બહુ ઓછા છે એ પહેલાં સુપ્રીમ કોર્ટનું ડિસિઝન આવવા દો સીબીએસનું ડિસિઝન આવવા દો પછી આપણું ગુજરાત એ લોકો એવું નહીં કીધું કે અમે લેવાના જ છીએ કે આવી રીતે જ લેવાના જ છે એ લોકો રિવ્યૂ કરશે ને પછી તમને જણાવશે શું કીધેલું ચલો બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો છ કે લાઇક થઈ ગઈ ઓકે સરસ તે આગળ વધારો જે લોકો નવા છે ચેનલ પર સબસ્ક્રાઈબ ના કરે તો કરી લેજો બે ત્રણ દિવસથી સબસ્ક્રાઈબર વધતા નહીં યાર જે સપોર્ટ કરવાના હતા કરતા બી નહીં વાળા કઈ ગયા ખબર નહીં સો લાખ સબસ્ક્રાઈબરે પહોંચાડવાનું છે મારા માથે ભાર છે સો લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડવાનું નમસ્તે ટ્રમ્પ સર મારા પપ્પાને પૂછું પછી જોઈન કરું સંકલું ઓકે તમારા પેરેન્ટ્સને અમારા એક્ઝિક્યુટિવ સાથે વાત કરાવશો ખૂબી શાંતિથી એ લોકો વાત કરશે સમજાવશે યોગ્ય લાગે તો પેમેન્ટ કરવાનું ડેમો લેક્ચર શું તમે જુઓ કેવું છે તો બધા સ્ટુડન્ટ એક થઈ જાઓ સૌ પ્રથમ બોર્ડ એક્ઝામને રદ કરાવો ત્યારબાદ ગુજરાત બોર્ડ ટ્વેન્થને રદ થશે નિખિલની વાત સાચી છે ભાઈ એ બી એ જ કીધું તમને કે ભાઈ નેશનલ લેવલના કેમ્પેનમાં તમારે જોડાવ તમે જોડાઈ શકો તો સંકલ્પ એમને કમ્પ્યુટરમાં કેવી રીતે વાપરવું દક્ષ ભાટિયા કમ્પ્યુટરની અંદર એ નહીં ચાલે તમારું એન્ડ્રોઈડ કોઈ બી ડિવાઇસ હશે ટેબ્લેટ હશે મોબાઈલ હશે એની અંદર એ ચાલશે સરળતાથી એ લાઈક કરો એ લોકો દસમામાં હમણાં આવેલા છે અને એ લોકોને આજે આપણે ટેન્થની અલગ અલગ બેચિસની અંદર સેશન મેં કન્ડક્ટ કર્યું હતું ત્યારથી જોડે લાઈવ આપણે વાતચીત કરીએ છીએ મારી બીવી ઈચ્છા હોય કે મારી સાથે ઇન્ટરેક્શન થાય વાતચીતમાં ડાયરેક્ટલી અત્યારે કોમેન્ટ છે એટલામાં તમે વિડીયોમાં તમે બી દેખાતા હોય મેં બી તમને દેખાતો હોય ડાયરેક્ટલી તમે મને ક્વેશ્ચન કરી શકો તમે સંકલ્પ એપ પર જોડાયેલા હશો તો મહિનામાં આવા એક બે સેશન્સ આપણે અરેન્જ કરીએ છે બેનિફિટ મળે સર મેરી પૂરી તૈયારી હૈ દેવ રાઠોડ લેકિન મેં વેઇટ કર રૂ કે કબ હોગે એક્ઝામ સરસ તૈયારી થઈ ગઈ છે તો સેલ્યુટ છે તમને બરાબર લેવાય ના લેવાય એનો અફસોસ ના થવો જોઈએ કે બધાનું હિત વિચારી અને ગવર્મેન્ટ ડિસિઝન આપશે ન્યાય અપાવો ટીપીટર માટે બી કાલે એવું હશે તો કરીશ બરાબર તમે ટ્વીટને રીટ્વીટ કરી દેજો તમારા હેશટેગ સાથે કે અલિપુરા યુથના ઓફિશિયલ એકાઉન્ટથી સર તમે યુટ પર અગિયાર કોમર્સના વિડીયો મૂકજો પાનવાલા પાનું ઓકે મેં ટ્રાય કરીશું અમારી ટીમ રેડી થઈ રહી છે કોમર્સ માટેની તેના બી વિડિયોઝ આવશે અનિકેત હલપતિ સર તમારી ચેનલ પર કેટલા ટકા સ્ટુડન્ટ્સ છે એવું તો ગણ્યું નથી જે ડિસલાઇક કરે છે એ સિવાયના બધા સ્ટુડન્ટ હશે એવું માની રહું છું બરાબર ને કરે છે સિવાયના મતલબ જે લોકો લાઈક કરે છે એ બધા સ્ટુડન્ટ્સ હશે સ્ટુડન્ટ્સ અને ટીચરનું એક બોન્ડિંગ હોય બરાબર અને શિક્ષક બોલે વિદ્યાર્થીને ગમે મોટાભાગે તમારા ક્લાસની અંદર એવું કંઈ હોય છે લાઈક ડિસલાઈકનું બટન અહીંયા છે વિદ્યાર્થીઓ લાઈક કરે છે મતલબ એ લોકોને ગમતું હોય ત્યારે કોમર્સ સંકલ્પ પર સાપ રિયલ દસમાનો તમારો રિઝલ્ટ આવશે એના બીજા દિવસે લોન્ચ થશે બરાબર કોમર્સ બી 11 કોમર્સ સંકલ્પ પર લોન્ચ થશે સર આ 124 ડિસલાઈક વાળા સીના સંતાનો છે કાવ્યા પંચાલ કે વાત છે તમારે ચલો બની કે ઓન હોય એ તો ખબર નહીં 6346 ને 46 તમે કેટલા બધા છે જો સર આ વાવાઝોડુંમાં તો બહુ જ નુકસાન થયું છે તમારું શું કહેવું છે ક્રિકેટ સ્ટેટસ કિંગ હા મેં અમુક જગ્યાના ન્યૂઝ ને બધું જોયું હતું ઘણા બધાને નુકસાન થયેલું હશે આપણા સરકારે એક હજાર કરોડનું રાહત પેકેજ બી આપ્યું છે થોડા ઘણા આવે તો કહેજો ચલો કરણસી રાજપુરોહિત ચાલીસ સર થેન્ક યુ આપ સ્ટુડન્ટ્સ કે લીએ આવાજ ઉઠા રહે હો ઓકે પહેલાં તો ચાલીસ રૂપિયા કોન્ટ્રીબ્યુટ કરાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ને પણ મેં નહીં જે બી મને સાંભળી રહ્યા છે બધા માટે જ્યારે કોઈક એવા વ્યક્તિઓનો અવાજ દબાઈ રહ્યો હોય બરાબર તે અવાજને જો તમારીથી પોસિબલ હોય તો એને કરવો જોઈએ કે આપણે લોકશાહીમાં રહીએ છીએ લોકશાહીની અંદર કોઈ બી નિર્ણય હોય કે જે બધાના હિતની અંદર ના હોય ત્યારે આવા પ્રકારના જે પ્રતિષ્ઠિત ઓર્ગેનાઇઝેશન હોય એ અવાજ ઉઠતા હોય લોકો એનો સપોર્ટ કરતા હોય બરાબર તો એ એ દિવાળીપુરયુથના પહેલેથી એનું જે રચના થઈ છે એના લીધે જ થયેલી છે એ પહેલાં લોકલ લેવલ પર હતું હવે આપણે ગુજરાત લેવલ પર કામ કરીએ છીએ કે જય બજરંગ બલી કોણ હતું ભાઈ સર સરકલ્પ એપ એન્ડ્રોઈડ વર્ઝન સિક્સ પોઈન્ટ ઝીરો પોઈન્ટ વનમાં ચાલે દક્ષિત ભાટિયા ના તમારું એન્ડ્રોઈડ વર્ઝન સેવન પોઈન્ટ વન અપનું હોવું જોઈએ મતલબ કે બે હજાર અઢાર પછી તમે મોબાઈલ પરચેસ કરેલો હશે તો સંકલ્પ એપ તમારામાં સરળતાથી ચાલશે બરાબર જેટલું તમારું લેટેસ્ટ ડિવાઇસ હશે એટલું સારી રીતે સંકલ્પ એપ તમારામાં ચાલશે પણ બે હજાર અઢાર પહેલાંનો હશે ચાન્સીસ ઓછા છે કે એની અંદર એ ચાલે એન્ડ્રોઈડ વર્ઝન સેવન પોઈન્ટ વન પછીનું જોઈએ સર તમારા એસએસસીમાં કેટલા ગુણ આવ્યા હતા રકીબ મારું રિઝલ્ટ ઓલરેડી મૂકેલું છે સ્ટાન્ડર્ડ ટેન્થનું બરાબર એ તમે જોઈ લેજો લાસ્ટ યરના જે એક્ઝામિનેશન ટિપ સિરીઝ હતું એ અંદર આપણે મૂકેલું હતું લેજો ચલો તો આપણે હવે આ સેશનને કમ્પ્લીટ કરીએ છીએ ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન સપોઝ હોય તે કોમેન્ટની અંદર લખી દેજો આપણે ઘણી બધી અપડેટ આગળ આપી હતી તમારે વિડીયો તમારા મિત્રોને શેર કરવો હોય તો શેર કરી દેજો લાઈક કરવાનું બાકી હોય તો કરી દો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો આવી જ રીતે આપણે કોઈ લેટેસ્ટ નવી બીજી એજ્યુકેશનલ અપડેટ સાથે ફરીથી કોઈ લાઈવ સેશનની અંદર મળશું કાં તો વિડિયોની અંદર મળશું બરાબર મારું જમવાનું બાકી છે તો આવજો અને પેલી ગેમો શોફર જો કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય ફરીથી હું તમને ચેનલ અહીંયા છે આના પર હમણાં સાડા દસ વાગે ગેમિંગનું લાઈવ થવાનું છે જે લોકોને માં ઇન્ટરેસ્ટ હોય આ ચેનલ પર જઈને સબ્સ્ક્રાઇબ કરી દેજો બરાબર ગેમો આ ચેનલ પર ચેનલની અંદર જ છે સર્ચ કરશો ગેમોસોફર એના પર લાઈવ ગેમિંગ થાય છે જો તમે કદાચ નવરા હોય તો આવજો ત્યાં બી આપણે થોડીક વાતચીત કરીશું બાકી આ ઓફિશિયલ મારી એક ચેનલ છે એના પર વિડીયો નથી પણ આવશે ટૂંક સમયમાં અને રાહુલ સરની ચેનલ છે મેક્સ કા મેજિક કરીને એને બી જો તમારે સબસ્ક્રાઇબ કરવી હોય તમે કરી લેજો ત્યાં બી તમને ઇંગ્લિશ મીડિયમ રિલેટેડ ઘણું કન્ટેન્ટ ત્યાં અવેલેબલ છે બરાબર ચેનલ આઠ નવું બનાવેલું છે કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટમાં લખીને જજો બે હજાર જોઈ રહ્યા છે આ ચેનલ આઠ આપણે નવું બનાવ્યું છે આજે જ મેં અપડેટ કર્યું છે કેવું લાગ્યું જરૂરથી નીચે કોમેન્ટમાં લખીને જ બરાબર અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો બટન દબાઈ દેજો મારું તો લોગ ઇન નથી કરેલું એટલે નહીં